बार लाख हेक्टर मा पथरायलो आ प्रदेश दूर दूर सुधी मात्र रण प्रदेश ज्यां जुओ त्यां न देखाय कोई मानव जीव कि न देखाय कोई पशु त्यारे आ रण नो एक एवो विस्तार के जहां वहती रहे छे पानी नी अमृत धारा। હાલ અમે અત્યારે જે કચ્છના નાના રણ છે તેની એક જેટ વચ્ચે છીએ। દ્રશ્યો હું તમને બતાવવા જઈશ કે તમામ જગ્યાએ જોઈ રહ્યા છો કે દૂર દૂર રેગિસ્તાન છે, કોઈ પણ માણસ નથી, કોઈ પણ વ્યક્તિ નથી। આજ પાણી પાછળ રણ પ્રદેશમાં છુપાયેલી છે એક વીરતાની કહાની, એક એવા વીર પુરુષની વાત જેણે લગ્નના મંડપ પહેલા રણ પ્રદેશમાં જીવ હોમી દીધો। ધડકપાયું પણ 18-18 દિવસ માથું લડતું રહ્યું। વીર પુરુષની ન સાંભળી હોય કે ના કોઈ દિવસ જોઈ હોય તેવી એક કહાની। એવું તો શું થયું અહીં કે વીર પુરુષે કેમ લગ્ન મંડપ છોડી રણ પ્રદેશમાં જવું પડ્યું? વીર પુરુષે રણ પ્રદેશમાં પોતાનો જીવ હોમી દેવો પડ્યો। જીવ ગુમાવતા પહેલા રણમાં વહેવડાવી અમૃતની ધારા। કોને બચાવવા રણ પ્રદેશમાં આવ્યા હતા વીર પુરુષ, એક એવું રહસ્ય છે જે સદીઓથી આ પ્રદેશમાં ખોવાયેલું છે। તે રહસ્ય જે આ પ્રદેશને કાંપવાળી રેતીમાં વહી રહ્યું છે, રણ પ્રદેશમાં ખોવાયેલા વીર પુરુષની કહાની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। અમારી સામે એક વિરાટ રણ પ્રદેશ હતું, પણ તેમાં પાણીરૂપી રણ પ્રદેશ ક્યાંથી આવ્યું તે વાતનું રહસ્ય સાવ ધૂંધળું હતું। ખરેખર અમને જાણવા મળ્યું હતું કે સુરેન્દ્રનગર સ્થિત કચ્છના નાના રણમાં એક એવી જગ્યા છે કે જ્યાં પાણીરૂપી અમૃતની ધારા વહી રહી છે। રણ પ્રદેશમાં એક એવી અમૃતની ધારા જેની પાછળ એક વીર પુરુષે પોતાનો જીવ હોમી દીધો। સદીઓ પહેલા રાજવી પરિવારને ત્યાં એક એવા પુત્રનો જન્મ થયો જેણે માનું ધાન મુખમાં લીધું જ નહીં, ધાવણ ધાવ્યા જ નહીં, માત્ર હવાના ભક્ષણથી તેમનો ઉછેર થયો તેવા વિદ્વાન વાછર દાદાના વીરતાનું રહસ્ય, જે ગૌરક્ષા માટે પોતાના જીવ આપણા આપવા પણ તૈયાર રહે છે તેવા વીર પુરુષની વાત કરીએ ગ્રાઉન્ડ રિપોર્ટમાં। સૂરજની પહેલી કિરણ સાથે અમે અમારા એક્સક્લુઝિવ સફરની શરૂઆત કરી। કચ્છના નાના રણ પ્રદેશની વાત કરીએ જ્યાં દૂર દૂર સુધી માત્ર મીઠાની ચાદર છવાયેલી જોવા મળે છે। છતાં પણ 500 કિલોમીટર દૂરથી પણ લોકો અહીંની મુલાકાત લેવા આવે છે। ને જગ્યાએ લઈ જવા માટે જઈ રહ્યા છીએ જ્યાં 500 કિલોમીટર દૂરથી પણ લોકો આવે છે કચ્છના રણની વચ્ચે। મીઠું પાણી જ્યાં આવે છે, શ્રદ્ધા જ હોય તો પુરાવાની શું જરૂર છે, આવી એક અલૌકિક જગ્યા જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે રણની વચ્ચે અમે તમને લઈ જવા માટે જઈ રહ્યા છીએ। એવી અવિસ્મરણીય આ જગ્યા છે કે જે ઇતિહાસમાં પ્રથમ વખત આપણે જે ન્યૂઝ 18 નેટવર્કની ટીમ પહોંચી રહી છે, આપણે એ જગ્યાનો આજે લાભ લેશું। એ જગ્યા કે જ્યાં પાણીની પણ કમી છે ત્યાં મીઠું પાણી અવિરતપણે ચાલી રહ્યું છે, આવો આપણે જગ્યાના ખૂબ જ નજીકથી દર્શન કરીએ। રણ પ્રદેશમાં વહેતી અમૃત ધારાના રહસ્યને શોધવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ 42 થી વધુ ડિગ્રી તાપમાન વચ્ચે કચ્છના નાના રણ પ્રદેશમાં પહોંચી, જ્યાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો। દૂર દૂર સુધી માત્ર રેતી, એ પછી માત્ર મીઠાની ચાદર પથરાયેલી જોવા મળતી હતી। કઈ તરફ જવાનું તેના માટેનું કોઈ સીમાચિહ્ન પણ ન જોવા મળ્યું। અમારી ટીમની ગભરાહટમાં વધારો થઈ રહ્યો હતો। અમે આગળ તો વધી રહ્યા હતા, પણ અમારે એ સ્થળ સુધી પહોંચવા કઈ તરફ જવું તે વાતનો ખ્યાલ નહોતો આવી રહ્યો। રસ્તામાં ના કોઈ વ્યક્તિ કે ના કોઈ પશુ કોઈ જ નજરમાં આવતું નહોતું। અમારી ટીમ અધ વચ્ચે નાના રણ પ્રદેશમાં અટવાઈ ગઈ, પણ આ પ્રદેશની એક લોકવાયકા છે કે અહીં રણ પ્રદેશમાં કોઈ ગુમ થતું નથી।
हाल हम अत्यारे जे कच्छना नाना रण छे तेनी एक जेट वच्चे छीए। दृश्य हूँ तमने बतावा जईश के तमाम जगह जोई रह्या छो के दूर दूर रेगिस्तान छे, कोई पण माणस नथी, कोई पण व्यक्ति नथी, छतां पण जे लोको छे जे दादाना भक्तो छे ते अहींया चालीने पण मानता करवा आवे छे, कोई ने कोई रीते तेने निशान मळी जाय छे, दादा तेने रस्ते पहोंचाड़ी दे छे। कोई पण प्रकारनुं पाटियुं नथी आवतुं, कोई पण प्रकारनुं बोर्ड नथी आवतुं के कोई पण प्रकारनी जेने कही शकाय के कोई एवी निशानी નથી આવતી, પરંતુ જે ચીલા જોઈ રહ્યા છો તમે, ચીલે ચીલે ચાલી જવાનું હોય છે। અહીંથી અમારી ટીમે હિંમત હાર્યા વગર અમૃતધારા પાછળ રહેલા વીરગતિના રહસ્યને જાણવા આગળ વધવાનું નક્કી કર્યું અને ત્યાં જ થોડું અંતર કાપતા અમારી ટીમને રસ્તામાં એક બોર્ડ દેખાયું। એવું પણ કહી શકાય કે અમારી ટીમને રણપ્રદેશમાં કંઈક લખેલું પાટિયું જોઈ જીવમાં જીવ આવ્યો, પણ તે બોર્ડ ખૂબ ધૂંધળું દેખાઈ રહ્યું હતું, પણ નીચે ઉતરીને તે બોર્ડ સુધી પહોંચવું પણ ખૂબ અઘરું હતું। પણ અમારા સંવાદદાતા અતુલ જોશીએ હિંમત કરી અને નીચે ઉતરી એ બોર્ડ પર લખેલા શબ્દોને વાંચ્યા અને ત્યાં લખેલું હતું દાદા તરફ, અને ત્યારે અમને ખબર પડી કે અમે એક સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ। હું તમને બતાવીશ કે એક જ બોટ છે વેરાન રણમાં, જ્યાં 40 કિલોમીટર પ્રતિની ઝડપે પવન ફૂંકી રહ્યો છે। જે દ્રશ્યો તમે જોયા છો, કઈ રીતનો વંટોડિયા ચરી રહ્યા છે, રણની વચ્ચેની આ જે જગ્યા છે, જે વાછડા દાદાની એક અલૌકિક જગ્યા છે, ત્યાં ફક્ત એક બોર્ડ દર્શાવવામાં આવ્યું છે। રણની વચ્ચોવચ્ચે બોર્ડ છે તે દર્શાવી રહ્યું છે કે જે દિશામાં જઈ રહ્યો છો તે દિશા સાચી છે, અને ટૂંક જ સમયમાં થોડી જ વારમાં આપણે એ અલૌકિક જગ્યા પર પહોંચવા જઈ રહ્યા છીએ। અમે અમૃતધારા પાછળ છુપાયેલ વીરતાપૂર્ણ કાર્યના રહસ્યને જાણવા આગળ વધતા રહ્યા, પણ ચોતરફ રણ પ્રદેશ હોવાથી અમારી મુશ્કેલીઓ વધતી ગઈ। પવન ખૂબ તેજ ગતિથી વહી રહ્યો હતો, તે વચ્ચે અમારી કાર રણ પ્રદેશમાં માટીમાં ફસાઈ ગઈ, પણ ત્યાંથી અમને જાણવા મળ્યું કે હજુ પણ અમે 70 થી 80 કિલોમીટર દૂર છીએ એ જગ્યાએથી જ્યાં લખાયો હતો એક ઇતિહાસ। આપણે ત્યાં જગ્યાએ જઈ રહ્યા છીએ ત્યારે તમે જોઈ રહ્યા છો રણની વચ્ચે ગાડી ફસાઈ ગઈ છે, જે અમને બતાવવા માટે આવ્યા છે, માર્ગ બતાવવા માટે આવ્યા છે, કેમ કે અહીંયા જે વ્યક્તિઓ છે તેને સાથે લઈ જવા પડતા હોય છે, જો ન લઈ જાય તો રસ્તો ભટકી જાય, જે રણના જાણકાર વ્યક્તિઓ છે તેને સાથે લઈ જવા પડતા હોય છે। હાલ અત્યારે અમારી ગાડી નીકળી ગઈ છે। કચ્છના નાના રણ પ્રદેશમાં અનેક મુશ્કેલીઓ વેઠી અમારી ટીમ રહસ્યને જાણવા પરિશ્રમ કરતી રહી। આગળ વધતા વધતા અંતે અમારી ટીમ એ સ્થળ પર પહોંચી જેની અમે છેલ્લા ઘણા કલાકોથી રાહ જોઈ રહ્યા હતા। અમારી ટીમની આતુરતાનો અંત આવ્યો। હવે ઇંતજારની ઘડી પૂર્ણ થઈ છે, કચ્છના રણમાં થઈને આપણે હવે આવી ગયા છીએ વીર વચ્છરાજ દાદાની જે જગ્યા છે, જે દ્રશ્યો હું તમને બતાવવા જઈશ તેની ધજાના દર્શન પણ થઈ રહ્યા છે, ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ। આ સ્થળ પર પહોંચ્યા બાદ અમે અહીંના ઇતિહાસને જાણવા ત્યાં ઉપસ્થિત લોકો પાસે માહિતી મેળવી કે કેમ આ સ્થળનું નામ વાછરા દાદાનું ધામ પાડવામાં આવ્યું। સાથે અમે મંદિરની અંદર જઈએ તે પહેલા અમને એક બોર્ડ દેખાયું જ્યાં લખેલું હતું વાછરા દાદાના મસ્તકની જગ્યા 18 કિલોમીટર દૂર। તે બોર્ડમાં કેમ આ પ્રકારે લખવામાં આવ્યું તેનો ઇતિહાસ પણ અમારા ટીમના સભ્યોએ જાણ્યો। જે દ્રશ્યો હું તમને બતાવવા જઈશ કે જે બોર્ડ પણ છે કે જે વચ્છરાજ દાદાના મસ્તકની જગ્યા ગામ વચ્છરાજપુરા કે જ્યાં અહીંથી 18 કિલોમીટર આવેલું છે, લોકવાયકા મુજબ 18 કિલોમીટર સુધી વચ્છરાજજી જે છે ગાયોના ધળને બચાવવા માટે લડ્યા હતા અને તેનું ધળ લડ્યું હતું અને ધળ અહીંયા આવીને પડ્યું છે અને મસ્તક વચ્છરાજપુરામાં છે। ત્યારે આપણે તેના ધળની જે જગ્યા છે જેને મેઇન સ્થાનક માનવામાં આવે છે ત્યાં જઈએ છીએ અને વીર વચ્છરાજ દાદાની જે આગામી જે લોકવાયકા છે શું તેમાં હકીકત છે, કેટલી વાસ્તવિકતા છે, કઈ પ્રકારના લોકો તેને માને છે તે જાણવા જઈશું। આખરે અમારી ટીમ તે સ્થળ પર પહોંચી જે અમે છેલ્લા ઘણા સમયથી પહોંચવા માંગતા હતા, આખરે સ્થળ જેનું રહસ્ય અમે શોધી રહ્યા હતા। અમારી ટીમે ત્યાં શોધખોળ શરૂ કરી, અનેક લોકોને મળ્યા અને એક ગુમનામ રહસ્ય પરથી ધીમે ધીમે પડદો ઉડતો ગયો અને અમારી ટીમ ઝડપથી રહસ્યની નજીક પહોંચતી ગઈ। વીરતાના જીવતા જાગતા ઉદાહરણ સમાન આ પવિત્ર ધામમાં અમારી ટીમ રહસ્ય જાણવા માટે આમ તેમ ફરતી રહી। અનેક લોકો સાથે ચર્ચા વિચારણા કરીને માહિતી મેળવતી રહી।
पवित्र स्थल पर अनेक लोग दिखाई रहा था। तेरे अमरा संवाददाता अतुल जोशी त्यां उपस्थित एक वृद्धा साथे बात करी अने आ जग्याना महत्व विषे समझ्यू। अमे जिंजवाड़ा ही आवी ही घणा टाइम थी आवी छी। बाबा ना बहु बहु ज बाबा नो छे, एमनो महात्मा बहु है। ચારણી ભાષામાં કીધું, સોના વરણા સિંહ જીના દૂધે દીવા બરે એવી મારી વેગડ નો આવી વાસડા, એટલે ચારણી ભાષામાં વાસડા વાસડો કીધો ને, નક વત્સરાજી નામ, પણ ચારણી ભાષામાં વાસડા તરીકે બિરદાવ્યા। આજે ભારત આખામાં વાસડા દાદા જે કહેવાય એ ઓરિજિનલ જગ્યા કચ્છના નાના રણમાં આ વત્સરાજ બેટ તરીકે આજે ઓળખાય છે। અમારા માટે આશ્ચર્યની વાત એ હતી કે અમને ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ગાયો દેખાઈ રહી હતી। લોકો મંદિરને પૂજી રહ્યા હતા। અમે જેની તપાસ માટે અહીં આવ્યા હતા તે સ્થળ અમારી સામે હતું, પણ વાછરા દાદાના પવિત્ર ધામને જોઈને ત્યાંના ઇતિહાસને જાણવાની અમારી રૂચિ પણ વધતી જતી હતી। ત્યારે વાછરા દાદાના દર્શને આવેલા એક દર્શનાર્થીએ ન્યૂઝ 18 ની ટીમ સાથે વાત કરી અને તેમણે એવું કંઈક કહ્યું કે અમારી ટીમ આશ્ચર્યથી ભરાઈ ગઈ। કે બહુચરાજી પાસે કાલડી ગામ આવ્યું અને કાલડી ગામના સોલંકી દરબાર હતા, એમનું મોસાળ લોલાડા આ કુંવરની બાજુમાં આવ્યું અહીંયા કણે, અને એમની જાન કુંવર ધામ અહીંયા કણે પ્રણવા આવ્યા હતા, અને અહીંયાથી એમને ખબર પડી કે અમારા આ ગામનું ધણ વારીને જાય, પછી વસરા સોલંકી અહીંયાથી છેડાછેડી મૂકી અને તરત જ દોડી નીકળ્યા, એટલે અહીં વસરાજ ગામ આવ્યું અહીંયા આવ્યા, એટલે ગાયો લઈને પાછા આવતા રહ્યા, પણ એક ચારણની વાછડી ના આવી, એટલે એ ડોશીમાંએ કીધું કે અમારી વેગડ ના આવી કે વાછડા તું બધું લાવ્યો, પણ કે પછી પા વરીને આવ્યા, પછી વેગડને લઈ લીધી, પણ અહીંયાથી વસરાજ ગામ જ્યારે આવ્યું ને અહીંયા કણે એમનું માથું પડી ગયું અને ધડ ઠેઠ અહીં કણે લડતું આવ્યું। કચ્છના જે રણમાં આવેલી જે આ એક અલૌકિક જગ્યા છે, વીર વચરાજ દાદાની જે જગ્યા છે જેની સમાધિ અહીં આવી છે, કહેવાય છે કે ગાયોના ધણ વાળવા જે ગયેલા જે વીર વચરાજ છે તેની એક વેગડ નામની ગાય જે રહી ગઈ હતી, જે ગામના ચારણાઈની દીકરીની જે ગાય હતી તે વાળવા માટે ગયા હતા અને તે લડતા લડતા શહીદ થયા હતા। 18 કિલોમીટર સુધી તેઓ લડ્યા હતા, જેની સમાધિ પણ અહીંયા જે હું તમને દ્રશ્ય બતાવીશ પાછળ જેની સમાધિ છે, જ્યાં લોકો પણ માથું ટેકવે છે। બીજી વાત કરવા જઈએ તો અહીંયા જે આ જગ્યા છે તે જોતજોતામાં તારા વિશાળ સ્વરૂપ લઈ ચૂકી છે। આખરે અમારી ટીમને એ વીર પુરુષના દર્શન થયા। વત્સરાજ સોલંકી વાછરા દાદાની જન્મભૂમિની બહુજરાજી તાલુકાના કાલરી ગામમાં આવેલી છે અને રણકાંઠો કર્મભૂમિ છે તેવું માનવામાં આવે છે, અને વત્સરાજ સોલંકીને લોકો ખૂબ જ માને છે, અને આ એક એવા યુગ પુરુષ દાદા વચરાજ સોલંકી ગૌરક્ષક આજે વીરગતિને વહાલી કરી અમૃતત્વ પામ્યા છે અને તેઓ હાલમાં પણ સાક્ષાત બેઠા છે તેવી પણ માન્યતાઓ માનવામાં આવે છે, અને તેમજ વાછરા દાદા લાખો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાના દેવ બન્યા છે। લોકો વાછરા દાદાને ખૂબ જ માને છે અને તેમના શરણે માથું નમાવે એટલે તમામ મનોકામના પૂર્ણ થાય તેવું પણ કહેવાય છે। વાછરા દાદા વીરગતિ પામે તે પહેલા તેમણે રણમાં માં ગંગાના નીર વહેડાવ્યા હતા। સોલંકી કુળના છે ને અમને એના એવા પરસા છે કે આજે હડકવું અને કાર્યત્રો કરડે તો એનો કોઈ હાથ પકડતું નથી, હડકવાવાળાને હગો બાપ પણ દીકરો હોય તો એને હડકવાવાળા પાસે જતું નથી, અને વાસરો દાડોની ધા લીધા પછી કેટલાય એવા આપણે સામે અનુભવ છે
કે ડોક્ટરોએ જેની સારવાર લીધી હતી એ લોકોને પછી ખ્યાલ આવ્યો કે એને હડકવું થયું, તો એ લોકો છે એ દવાખાને દાખલ થઈને અહીંયા ઇન્જેક્શનો લીધા છે, અને જે ઢોર છે એને દસ વખત વ્યાણું ને દૂધ ખાધું છે એનું, આવા અનેક પરસા છે. સોલંકી અને રાઠોડ કુળના જે છે તેઓ અહીંયા આ સૌથી પ્રથમ જે કોઈ પણ પ્રસંગ હોય તો કંકોત્રી મૂકવા આવે છે. દ્રશ્યો હું તમને જે બતાવવા જઈશ કે વચ્છરાજ દાદાના જે ખાંભી છે જેઓનું ધડ છે ત્યાં પડ્યું હતું, જેની બાજુમાં તેમના પત્ની પુનાબા છે અને દેવલબા જે છે જેમની ગાય જે વેગળ નામની ગાય હતી તેમને પાછી વાળવામાં ગયા હતા અને તેઓનું ધડ છે તેમ અહીંયા પડી ગયું હતું. દ્રશ્યોની જે વાત કરવા જઈએ અહીંયા જ બાજુમાં પણ એક ગંગાજી પણ તેને વહેતા કરેલા હતા, જેમાંથી તે ગંગાજી મીઠું પાણી બહાર કાઢતા હતા. અને જે ઇતિહાસ છે લોકો પણ અહીંયા આવે છે સોલંકી કુળમાંથી આવતા વચ્છરાજ દાદાનો જે અનેરો ઇતિહાસ છે, લાખો ભક્તો અહીંયા આવે છે અને પોતાની માનતા અને પૂરી કરી અને તેઓ આશીર્વાદ મેળવે છે. અમારી ટીમ હજુ પણ અનેક લોક વાયકાઓ પાછળ છુપાયેલા સત્યને જાણવા પવિત્ર સ્થળ પર ફરી રહ્યા હતા, અનેક લોકો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે અમને કંઈક એવું જાણવા મળ્યું કે જે સાંભળી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. અહીંયાનું જે પ્રસાદ છે તેને પણ ઘરે લઈ જવામાં નથી આવતા. જે પ્રસાદને એક રાજસ્થાનના પરિવાર દ્વારા લઈ જવામાં આવ્યો હતો, જે એક લાડુ છે તે પથ્થર બની ચૂક્યા છે, તે પણ એક વચ્છરાજ દાદાનું એક કહી શકાય કે એક અલૌકિક પરચો માનવામાં આવે છે. પાકિસ્તાનમાં જે થરપાકર જિલ્લાના જે ડિપ્લો તાલુકાના ઓનહેરીઓમાં પણ વચ્છરાજ સોલંકી કે વીર વચ્છરાજનું ભવ્ય મંદિર આવેલું છે. પાકિસ્તાન સ્થિત હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર પણ એક મોટું ધામ ઓનહેરિયા ગામમાં આવેલું છે, જ્યાં વર્ષોથી મેળો ભરાય છે અને દાદાની ઉજવણી થાય છે. વાયકા પ્રમાણે વચ્છરાજ દાદા સતત 18 દિવસ સુધી આ જગ્યાએ તેઓનું ધડ ગાયને બચાવવા માટે લડતું રહ્યું હતું, ત્યારે તેના ગામની ચારણ આઈ ત્યાં આવી અને તેઓને સજીવન કર્યા હતા. આ પવિત્ર ધામમાં ભવ્ય ગૌશાળા પણ આવેલી છે જેમાં 6500 જેટલી ગાયો છે, જેમાં 1800 ધણ ખૂટ છે અને આ ઉપરાંત એક ઘોડી 300 જેટલા શ્વાન પણ છે. એ બધા જ જ્યારે સાંજના સમય આરતી થાય છે ત્યારે વીર વચ્છરાજ દાદાના નિજ મંદિર પાસે આવીને હાજરી પુરાવવાનો નિત્યક્રમ રાખે છે. હજારોની સંખ્યામાં ત્યાં ઉપસ્થિત ગાયોને ક્યારે ભૂખી રહેતી નથી જોઈ. દાદા સતત તેમને કંઈક ને કંઈક પૂરું પાડી જ દે છે તેવું ગૌશાળામાં સેવા કરતા સેવાધારીનું કહેવું છે. 10 વર્ષથી સેવા આપું છું અને આ હું કેશિયર એકાઉન્ટ નંબર હું દાદાની જગ્યાની અંદર. આ જે જગ્યા કઈ જગ્યા કહેવાય છે અને જગ્યાનું મહત્વ શું છે? આ જગ્યાનું મહત્વ એવું છે કે આપણે વીર વચ્છરાજ દાદાની જગ્યા હે, આ આપણે 6000 ગાયું છે, 3200 ગાયું છે, 2000 ખૂટિયા આખલા કે ને એ ખૂટિયા છે, 700-800 વાસુળ છે, કુલ કરીને 6-6.5 હજાર ટોટલ આપણી ગૌશાળાની અંદર છે. વેગળ ગાય જે છે તેનો વંશ પણ આપણે જોઈ શકીએ છીએ. જે વેગળ ગાય હતી તેના માટે લડ્યા હતા, તેઓએ પોતાની કુરબાની આપી દીધી હતી, બલિદાન આપી દીધું હતું, ચાલુ ફેરે તેઓ નીકળી ગયા હતા અને આ વેગળ ગાયને બચાવી હતી. જે દેવલબા નામની જે ચારણાઈ હતી તેમની આ વેગળ ગાય હતી, આ એનો જ વંશ છે. અત્યારે હાલમાં 6500 જેટલો અહીંયા જે ગાયો છે જેમાં 2200 જેટલા આખલાઓ છે અને 700 જેટલા વાછરડાઓ છે. દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો જે તમામ ગાયો છે તેમાં એક પણ ગાય છે તેને કોઈ પણ જગ્યાએ તેને બહાર જવા દેવામાં આવતી નથી. તમામ પ્રકારની તેની સુવિધા અહીંયા કરવામાં આવી છે. તેનું દૂધ હોય કે પછી ઘી હોય કોઈ પણ વસ્તુ ઉપયોગમાં પણ આજની તારીખે લેવામાં આવતી નથી. ત્યારે આ વેગળ ગાયનો ઇતિહાસ છે તે આજની તારીખમાં પણ જ્યાં સુધી વચ્છરાજ સોલંકી રહેશે ત્યાં સુધી વેગળ ગાય રહેશે અને વેગળ ગાય રહેશે ત્યાં સુધી આ વચ્છરાજ દાદાની જગ્યાનું મહત્વ રહેશે. વીર વચ્છરાજ દાદાના દર્શન માટે આવેલા દર્શનાર્થીઓએ કહ્યું કે ગાયોને બચાવવા દાદાએ રણ પ્રદેશમાં યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં તેઓનું ધડ અને માથું અલગ થઈ ગયું હતું, જે સતત તે રાક્ષસ સામે લડતા રહ્યા અને આખરે તેઓ વીર ગતિ પામ્યા. દાદા વાયરે ચીડ્યા ત્યારે ભેગો મોતી કુતરો અને ઘોડો રતન જ્યારે અહીંયાથી નીકળ્યા ગાયની વાયરે, દેવલબાઈની ગાયની વાયરે ચીડ્યા ત્યારે ગાયના હગડે હગડે હાલવામાં તો કૂતરાનું મેન કામ હોય, તો વસરાજજીએ કીધું મોતી તું મોર આયેલ, પાછળ મારો રતન ઘોડો હાલશે,
કદાચ મારું મસ્તક કપાય તો એ આ દુશ્મનોને ગોતી ગોતીને મારવાનું કામ તારે કરવાનું, કાપવાનું કામ મારું ધડ કરશે. આ દાદાનો ઇતિહાસ છે. અમારી ટીમ રણપ્રદેશમાં વહેતા અમૃતધારાને શોધવા આવી હતી. તે રહસ્યની જાણ હજુ સુધી અમને થઈ ન હતી. અમે અનેક લોકો સાથે આ પવિત્ર સ્થળ પર વાતચીત કરી. અમે આગળ વધતા ગયા, પણ આખરે 2-3 લોકોએ અમને રણપ્રદેશમાં વહેતા એ પાણીનું રહસ્ય જણાવ્યું અને અમને મળી એક મોટી સફળતા. આ વીર વચરાજ દાદાના સ્થાને અનેક પારખા થઈ ચૂક્યા છે. આ પાણીની બાબતમાં વિજ્ઞાન પણ પાછું પડ્યું છે કે જ્યાં ફક્ત ખારાશ છે, રણની વચ્ચે ત્યાં આવો મીઠા પાણીનો અવિરત ધોધ એ એક વિજ્ઞાન માટે પહેલી બની ચૂક્યું છે. અને આજ દિન સુધી હજુ કોઈ તેનો તાગ મેળવી શક્યું નથી. તો દેવલભાઈએ વરદાન આપ્યું છે, એનો આજ પુરાવો છે કે આ રણની અંદર જ્યાં સુધી આ જગ્યામાં વેગડ ગાયનો વંશ વેલો રહેશે ત્યાં સુધી આ પાણી અમર રહેશે. તો આજે સમય બદલાણો, પણ પાણી તો છે જ. ત્યાં એક કૂવો છે કે તમે ગમે તે મોટરથી પાણી ખેંચો તો એ ખારું જ આવે છે, પણ તમે હાથેથી ખોબેથી ભરીને પીવો તો એ પાણી મીઠું આવે છે. અને શ્રદ્ધાના કારણે અત્યારે અમે અહીંયા આવ્યા છીએ દર્શન કરવા. ત્યાં સુધી આપણી ગાયની અમર ગંગા રહેશે ત્યાં સુધી આપણે બહારે કુદરતી પાણી આવે છે અને મીઠું, ગમે ત્યારે તમે આવો તો એ પ્રસાદ રૂપે આપણે ઘરે લઈ જવા શકાય છે. અહીંયાથી બોટલ ભરીને લાવવાની અને આ જગ્યાની અંદર બાપુ તમને મંત્રી આપે કે ગમે ઉટટીઓ થયો હોય, વરાત થયો હોય, તો એ દાદાનું સત છે કે મટી જાય. આ દ્રશ્યો હું તમને બતાવવા જઈશ કે મીઠા પાણીની જે વાત કરવા છે, જે કેન્દ્ર છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેના લઈને પણ આ ધામ એક પ્રચલિત બન્યાની પણ વાયકા છે. પાણી જે તમે જોઈ રહ્યા છો કે સીધું જમીનમાંથી આવે છે અને તેની પાઇપલાઇન નાખવામાં આવી છે અને એ પાઇપલાઇનથી સીધું પાણી હવાડામાં આવે છે. આ પાણીની લોકો ઔષધિ તરીકે પણ ઉપયોગ કરે છે. તો 7,000 જેટલી ગાયો અહીંયા જે છે તેને પણ આ પાણી પીવડાવવામાં આવે છે. સામે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મીઠા ભરેલો જે ટ્રક છે, બાજુમાં જ અગરો આવેલા છે, તેની બાજુ તેની નજીક જ જે મીઠા પાણીની જે એક આ વેણ છે, જે મીઠા પાણીનો એક જેને એક કુદરતી એક ઈશ્વરીય શક્તિ માનવામાં આવે છે તે છે. હાલ સુધી કોઈ જાણી નથી શક્યું કે કઈ રીતે આ મીઠું પાણી આવે છે. જ્યાં સાયન્સ પણ ટૂંકું પડે છે ત્યાં જે વીર વચરાજ દાદાની જગ્યા પાસે આ મીઠા પાણીનો સ્ત્રોત છે તે અવિરતપણે તમામ 12 માસમાં ચાલુ રહે છે. આખરે અમારી ટીમને આ રણપ્રદેશમાં અમૃતધારાનું રહસ્ય મળી જ ગયું. સાથે જ વાછરા દાદાની વીરતાની એવી વાતો કે જે આજ સુધી કોઈ નહોતું જાણી શક્યું. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.